subscribe and don't forget to press the bell icon to get notified whenever we upload a new video. ઘણા કેસમાં કરદાતા તેના કરપાત્ર મૂડી નફાની રકમમાંથી નવું ઘર લેવાની ઈચ્છા ધરાવતો હોય છે. આવા કેટલાક સંજોગોમાં જો બિલ્ડર દ્વારા મકાનનું બાંધકામ કરવામાં વિલંબ થાય તો તેવા કેસમાં કરદાતાને ઇન્કમ ટેક્સમાં કોઈ પ્રોબ્લેમ થાય ખરો? ફોર્ચ્યુનેટલી તમામ કોર્ટો એક પણ અપવાદ સિવાય એમણે એક વ્યૂ એવો લીધો છે કે ભાઈ તમે આજે એમ સમજો કે તમારા એક ઘરનું વેચાણ કર્યું, તમને એમાં 1 કરોડ રૂપિયાનો મૂડી નફો કરપાત્ર થયો, તમે 2-4 મહિનાની અંદર તમે બિલ્ડરને પૈસા આપીને એલોટમેન્ટનો લેટર લઈ લીધો, દેટ ઇઝ ઓવર. બિલ્ડર કદાચ 2 વર્ષની અંદર તમને તૈયાર કરીને ન આપે કે બાંધકામ કરવાનો હોય તો 3 વર્ષની અંદર ના આપે તો એના માટે તમે જવાબદાર નથી. ઓકે, તમે જાતે મકાન બાંધતા હો તો તમારે યુ હેવ ટુ ટેક કેર કે 3 વર્ષની અંદર એ બાંધકામ પૂર્ણ કરો. પણ જો તમે ઓલરેડી એ ખર્ચ કરી દીધો છે, મીન્સ યુ હેવ ગિવન ઇટ ટુ ધ બિલ્ડર, યુ હેવ નો પ્રોબ્લેમ્સ. તમે જો સમયસર નાણાંનું રોકાણ કર્યું હોય તો દેટ ઇઝ સફિશિયન્ટ ટુ પ્રૂવ કે યોર ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ડન. બિલ્ડર ઘણીવાર એવું બને કે બિલ્ડર રેડી થઈ ગયું ઘર પણ દસ્તાવેજ થતો નથી. ચારમી તો એવા કેસમાં પણ ચુકાદાઓ છે કે ભાઈ દસ્તાવેજ મોડો થાય એને કારણે કરદાતાએ સહન કરવું ન જોઈએ. એટલે ઇનફેક્ટ કોર્ટ્સ હેવ બીન એક્સ્ટ્રીમલી લિબરલ ઇન ટેકિંગ વ્યૂઝ ઇન ફેવર ઓફ ધી ટેક્સપેયર.